नमस्कार मित्रों, हेल्थ एजुकेशन यूट्यूब चैनल में स्वागत है आपनों। वीडियो में जोशू आज आप लेवल धोरण 5 विषय गुजराती प्रथम सत्रांत कसोटी संपूर्ण सॉल्यूशन। ए पहला जो तमे यूट्यूब चैनल में नवा हो तो वीडियो ने लाइक करो, बीजा मित्रों साथे शेयर करो और अमारी चैनल ने सब्सक्राइब कर लो जेथी तमने तमाम विषय पेपर सॉल्यूशन अँ मळता रहेशे। पहलो प्रश्न तो विद्यार्थी मित्रों के फकरो वांचीने नीचेना प्रश्नों जवाब आपो। तो फकरो छे एक वार जंगल में प्राणियों ने सभा मळी, प्राणियों सभा में पक्षियों, प्राणियों जीवजंतु आव्या, पक्षियों ने फरियाद हती कि अमारी वात प्राणियों सांभळता नथी। प्राणियों खुश हता कि केम के तेमने जंगल में खावानी पीवानी हलवा फरवानी कोई तकलीफ न हती। पक्षियों ने झाड़ पर चढ़ी सकता प्राणियों शिकार बनावता। आ बधा में चकली, कागड़ो, काबर, कबूतर कशुं न बोल्या, तेओ जंगल में भाग्ये ज जता। तो ये विद्यार्थी मित्रों प्रथम प्रश्न छे सभा में कोण आव्युं हतुं, तो सभा में पक्षीओ, प्राणीओ अने जीवजंतुओ आव्या हता। बीजा नंबरनो प्रश्न छे प्राणीओ केम खुश हता, कारण के तेमने जंगल में खावानी पीवानी हरवा फरवानी कोई तकलीफ पड़ती न हती, तेथी तेओ खुश हता। तीजा नंबरनो प्रश्न छे शिकार बनावता एटले शुं, तो कोईपण पक्षी के प्राणी ने मारवो अने तेनो खोराक बनावो तेने शिकार बनावता एवुं कहेवामां आवे छे। सभा में क्या प्राणीओ पक्षियों कशुज न बोलिया, तो सभा में कागड़ो, चकली अने कबूतर कशुज न बोलिया। वन शब्दनो समानार्थी फकरामांथी शोधीने लखो। तो या विद्यार्थी मित्रों वन शब्दनो समानार्थी छे जंगल। प्रश्न बे, नीचे आपेला प्रश्नोना जवाब आपो। फायर ब्रिगेड वाला शू शू लईने आव्या, तो फायर ब्रिगेड वाला मित्रों पाणी, फायर ब्रिगेड माटेनी गाड़ी के जेने आपणे लाइव बॉम्ब कहीए छे ते ने आग बुझाववा माटे फायर ब्रिगेड पाछे नाइट्रोजन युक्त जे मित्रों बॉटल होय छे ते लईने आव्या। सामा पटेलनो वृक्षो रोपवामां शुं तकलीफो पड़ी, तो मित्रों सामा पटेलनी कूई हती एमां पाणी सुकाई गयेलું होवાથી તેમને વૃક્ષોને પાણી પાવા માટે ખૂબ જ દૂરથી કાવડમાં ભરીને પાણી લાવવું પડતું હતું। ત્રીજો પ્રશ્ન છે સોમુ સાંગીના દેખાવનું વર્ણન કરો। તો મિત્રો અહીંયા આપણે વર્ણન કરેલું છે કે સોમુ સાંગી એ ગુલાબી શર્ટ પહેરેલો હતો, આગળથી એ ટાલવાળો હતો, મહેંદીના કારણે તેના વાળ રંગીન હતા અને તેને મૂંછ ન હતી। ફિયોનાને આયાનની સાર સંભાળ કેમ ગમતી ન હતી, તો મિત્રો એનો પ્રશ્નનો જવાબ છે આપણે અહીંયા નીચે લખ્યો છે તે જોઈએ। તો મિત્રો ફિયોના છે એને હરવા ફરવાનું ગમતું હતું, પરંતુ આયાના હતી તે એને ક્યાંય ફરવા જવા દેતી ન હતી। તો અહીંયા જવાબ છે કે ફિયોનાની આયા તેને બહાર ફરવા જવા દેતી ન હતી। ઘરમાં વાતાવરણ ખૂબ જ તંગ રહેતું, તમામ કામ સમયસર કરવામાં આવતા, ખાવાનું, પીવાનું, નાવાનું, શાળાએ જવાનું બધું જ ચોક્કસ કામે થતું। ફિયોના પોતાની મરજીથી ક્યારે બહાર ફરવા જઈ શકતી નહીં, રમવા જઈ શકતી ન હતી, તેથી તેને આયાની સાર સંભાળ ગમતી ન હતી। પ્રશ્ન 3 છે સૂચના મુજબ લખો। તો 1-4 વાક્ય છે મિત્રો, એમાં કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પૂરી ખાલી જગ્યા પૂરવાની છે। મારે તને રેવડી છે તો આપવાની, બીજો છે ખાલી જગ્યા આવું થાય છે તે સમજાતું નથી, તો શાને આવું થાય છે તે સમજાતું નથી। ત્રીજો પ્રશ્ન છે ખાલી જગ્યા નિશાનનું નામ શું છે, તો તારી નિશાનનું નામ શું છે। ચોથું છે અહીં આવ્યા, તો જવાબ છે કેમ અહીં આવ્યા। પ્રશ્ન 5-8 છે, એમાં ખોટા શબ્દની ફરતી આપણે ગોર કરવાનું છે અને તે શબ્દ સુધારીને વાક્ય ફરીથી લખવાનું છે। જેમ કે પહેલું છે રાજેશ રમતા રમતા પડી ગઈ, તો અહીંયા ગઈ ખોટું છે તે આપણે સુધારીને લખ્યું છે રાજેશ રમતા રમતા પડી ગયો। ભાઈ બહેને ધમાલ કરી મૂક્યા, તો અહીંયા આપણે ગોર કરીશું તો ભાઈ બહેને ધમાલ કરી મૂકી। તો અહીંયા મિત્રો આ વાક્ય આપણે ફરીથી લખવાનું છે, મારે આજે પાટણ જવાની છે, તો જવાની છે ખોટું છે તે આવશે મારે આજે પાટણ જવાનું છે। પપ્પા તમે ક્યારે આવી, તો અહીંયા ખોટું છે, તો અહીંયા પપ્પા તમે ક્યારે આવ્યા। હવે પ્રશ્ન 9-10 છે મિત્રો, એમાં લીટી નીચે દોરેલા, તો અહીંયા મિત્રો પ્રશ્નપત્રની અંદર લીટી દોરેલી ન હતી, તો આપણે અહીંયા બે નીચે લીટી દોરી છે। સાંભળીએ જોતાં કાબરના બચ્ચા ડરી ગયા, તેમણે ચીચાચીસ કરી મૂકી, તો તેમણે એટલે કોને, તો કાબરના બચ્ચાએ। ધ્રુવના હાથમાંથી દાબેલી મતી હજી વરાળ નીકળતી હતી, તેણે તે હમણાં જ ખરીદી હતી, તેણે તો કોને, તો ધ્રુવે તે દાબેલી હમણાં જ ખરીદી હતી। અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 4 છે, એની અંદર કોઈપણ એક વિષય ઉપરથી તમારા વિચારો તમારે લખવાના છે, જેમ કે તમને ન ગમતી પ્રવૃત્તિઓ। આની અંદર મિત્રો તમને જે નથી ગમતું તેના વિશે તમારે 5-6 વાક્યોમાં લખવાનું છે, જેમ કે મને ફરવા જવાનું ગમતું નથી, કોઈને પતંગ ચગાવવાનું ના ગમતું હોય, કોઈને ફટાકડા ફોડવાનું ના ગમતું હોય, વળી કોઈને ભણવાનું ના ગમતું હોય, તો આવી રીતના મિત્રો તમારે 5-6 વાક્ય લખવાના છે। પછી બીજું છે જો મને ઉડવા મળે તો,
तो एना विषे आपणे लख्युं छे मित्रों, ए आपणे जोई लईए कि जो मने उड़वा मळे तो हूँ पक्षीओ साथे आकाशमां खूब ऊंचे सुधी उड़ू, आकाशमां वादळाओनी साथे रमूं, ચાંદા મામાને મળવા જાઉં, હું શાળામાં પણ ઉડીને જ જાઉં, મારા મામાના માસીના બધાને ઘરે ઉડીને જ તેમને મળવા જાઉં, હું મારી મા સાથે મારા નાના ભાઈને પણ લઈ જાઉં, ખરેખર જો મને ઉડવા મળે તો મજા પડી જાય. મારા રિસાયેલા મિત્રને મનાવવાના પ્રયત્નો લખો તો હું મારા મિત્રને ચોકલેટ આપીશ, તેને મનાવીશ, આ બધું આપણે લખી શકીએ. પ્રશ્ન પાંચ છે, અહીંયા સ્વરચિહ્ન બદલાવીને આપણે નવા શબ્દો લખવાના છે, જેમ કે અનંદ તો લખ્યું છે આનંદ, તો સંઢળા સાંભળ તો આવશે સાર સંભાળ, તોટુલે ફોટુલે તો તૂટેલું ફૂટેલું, કા ક કરેવા તો કેકારાવ, મહાતજી તો મહંતજી, અશ્વસાના તો આશ્વાસા. અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન છ આપેલો છે, તેમાં તમારે કોઈ પણ એક વિષય ઉપર 8-10 નિબંધ 10 લીટીની અંદર નિબંધ લખવાનો છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે વર્ષા ઋતુ વિશે નિબંધ લખે છે તે આપણે જોઈ લઈએ. એ પહેલાં વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 7મા નંબરનો પ્રશ્ન જોઈ લઈએ. અહીંયા ચિત્ર આપેલું છે, અહીંયા સિંહ છે અને મધમાખી કરડે છે અને બાજુમાં રીંછ ઊભું ઊભું જોવે છે. આ ચિત્રમાં કયા પ્રાણીઓ દેખાય છે? તો સિંહ, મધમાખી અને રીંછ. સિંહને ડંખ કોણ મારે છે? તો મધમાખી ડંખ મારે છે. જંગલમાં બીજા કયા કયા પ્રાણીઓ હોઈ શકે? તો જંગલમાં જીરાફ, હાથી, ચિત્તો, દીપડો, સસલું, શિયાર, વરુ ઘણા બધા પ્રાણીઓ હોઈ શકે. મધપૂડો ક્યાં છે? તો મધપૂડો ઝાડ ઉપર ડારીએ લટકેલો છે. અને રીંછ કેમ દૂર ઊભું છે? કારણ કે તે સિંહને મધમાખી ડંખ મારે છે તે જોવા આનંદ આવે છે, એટલા માટે તે દૂર ઊભું છે. અને બીજું, મધમાખી તેને ન કરડે તે માટે પણ તે દેર ઊભું છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે નિબંધ જો લઈએ તો આવી રીતના તમે વર્ષા ઋતુમાં તમારા શબ્દોમાં પણ તમે લખી શકો છો કે વર્ષા ઋતુ આવે ત્યારે આકાશમાં અચાનક કાળા ડિબાંગ વાદળા આવી જાય છે, સર્વત્ર અંધકાર છવાઈ જાય છે, આકાશમાં વીજળીના ચમકારા અને વાદળોનો ગડગડાટ સંભળાય છે, ચારે બાજુ વરસાદ ચાલુ થઈ જાય છે, ચોમાસામાં ધોધમાર વરસાદ પડે છે, ચારે બાજુ પાણી પાણી થઈ જાય છે, ક્યારેક વધારે વરસાદ પડવાથી નદીઓમાં પૂર આવે છે, ગામડાઓમાં પૂરનું પાણી ધસી આવે છે, ઘર વખરી તણાઈ જાય છે, ચોમાસામાં વરસાદ આવવાથી ખેડૂતો ખુશખુશાલ થઈ જાય છે, મને વર્ષા ઋતુ ખૂબ જ ગમે છે. તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો તમે નિબંધ લખી શકો છો. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 5ના પેપરનું સોલ્યુશન્સ પૂર્ણ થાય છે. વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને શેર કરો, અને હેલ્સી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં નવા હો તો આજે જ હેલ્સી એજ્યુકેશન યુટ્યુબ તમને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને તમામ પેપરનું સોલ્યુશન મળી જાય.